વલસાડનો તિથલ દરિયા કિનારો, જ્યાં ચોપડા પર તો બજેટમાં ઘણા રૂપિયા વપરાયા હશે અને સદંતર એને અપગ્રેડેશન માટે બજેટમાં જોગવાઈઓ થતી હશે. પૈસા પાસ પણ થતા હોય છે અને ક્યાંક વપરાતા પણ હોય છે, પણ આખરે જે પર્યટકો માટે સુવિધાઓ હોવી જોઈએ એનો અહીંયા કેવા પ્રકારનો અભાવ છે એ દ્રશ્યમાં જોઈ શકાય છે. આ સમય એવો છે કે મોટી સંખ્યામાં લોકો દરિયા પર ચાલવા આવતા હોય છે અને ઓટના સમયે મોટી સંખ્યામાં દરિયાના પટ પર લોકો ચાલતા હોય છે, પરંતુ દરિયા સુધી જવા માટેના જે દાદર છે એની હાલત હાલ ખૂબ જ કફોડી છે અને એને કારણે જે સિનિયર સિટીઝનો હોય છે તેઓની હાલત વધુ કફોડી થઈ જાય છે. સપના તો એવા દેખાડવામાં આવ્યા હતા કે જે ડિઝેબલ લોકો હોય છે, જે દિવ્યાંગ લોકો હોય છે, તે પણ આ દરિયા કિનારા પર જઈ શકે, તિથલના દરિયાના પાણીને અડકી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ હાલ જે સ્થિતિ છે એ બતાવે છે કે દિવ્યાંગ તો શું, તંદુરસ્ત લોકો પણ હાલ તિથલના દરિયા કિનારે જઈ શકે એમ નથી. જવાબદાર કોણ? બજેટ કેટલું ફળવાયું? કોની અંદર આ કામ આવે છે? આપણા પ્રતિનિધિ કોણ? આવા કોઈ જ પ્રશ્નો કરવા કરતાં સ્થાનિકો અને પર્યટકો જે ફરિયાદ કરે છે એ સાંભળીએ. આઈ થિંક જે કંઈ વસ્તુ છે બીચની સામે, બાકીની વ્યવસ્થા સારી છે, પણ જે ચડવા ઉતરવા માટે, નાનું બાળક તો ઠીક છે પણ ઉંમરવાળો માણસ તો ક્યારે બી નીચે ઉતરી નહીં શકે, અને પ્લસ તો યંગમેન બી નહીં ઉતરી શકે, કારણ કે એટલી અગવડતા છે. જેને કહેવાય ને કે ટેકનોલોજીની ભાષામાં જોવા જાય ને તો હજુ બી આ દેશ પાર ડુંગરનો જ બનેલો છે. એટલે કાચી જગ્યાઓ પર ચડવાનું, પથ્થરવાળી જગ્યા પછી દાદર આપ્યા છતાં બી એક સ્ટેપ બી બે સ્ટેપ બી વ્યવસ્થિત નથી કે જેથી કરીને સીધા ઉંમરવાળા નીચે ઉતરી શકે, ચડી શકે એવું કોઈ સગવડતા નથી.